ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। जय माता जी। विद्यार्थी मित्रों, चलो गई काले आपने द्रावण माटे सांद्रता केवी रीते शोधी शकाय एनी माटे बात करी के जुदी जुदी पद्धतिओ होई शके। जेमने आपणे अहींया भणवानी बे पद्धति छे। बे कई पद्धति? एक द्रावणनी वजन वजन थी टकावारी अने बीजी पद्धति हती द्रावणनी वजन कद थी टकावारी। बंने माटे सूत्र पण लखेला हता, फरी वार अहींया ध्यान आपजो। पहेलुं सूत्र शुं हतुं? द्रावणनी वजन वजन थी टकावारी। द्रावणनुं वजन ऊपर आवशे द्रव्यनुं वजन गुणिया सौ। गुणिया सौ शा माटे? केम के आना बराबर जे पण जवाब आवशे ते पर्संटेज मां एटले के टकामां जवाब आवशे। हवे आगळ आपणे आवी रीते एक बीजुं सूत्र हतुं, द्रावणनी वजन कद थी टकावारी। तो अहींया लखी आपे द्रावणनी वजन कद थी टकावारी। द्रावणनी वजन कद थी टकावारी एमां शुं फेर पड़तो के अहींया वजन वजन छे तेना बंने जगह वजन लेता, परंतु अहींया जे द्रावण माटे हवे कद लेवानुं छे एटले अहीं वजन ની જગ્યાએ આ સૂત્રમાં લેશું કદ। તો આપણે છેદમાં રહેશે દ્રાવણનું કદ અને અંશમાં દ્રાવ્ય પદાર્થ હોય એનું વજન ગુણ્યા સો। આના બરાબર પણ જે જવાબ આવશે એ પણ પર્સન્ટેજમાં આવશે। ચલો આ બે સૂત્ર મેં તમને યાદ રાખવાના જ કીધેલા હતા, યાદ જ રાખવાના છે કેમ કે આના ઉપરથી તમને દાખલા પૂછાય, દાખલા પૂછાશે તો એની અંદર આ સૂત્રનો ઉપયોગ કરવાનો। દાખલો એવો રીતે હોઈ શકે કે આપેલ દ્રાવણમાં કોઈ પહેલા દ્રાવણનું વજન આપી દીધું હોય, પછી એક દ્રાવ્યનું વજન આપેલું હોય, બેના વજન આપેલા હોય અને એમ કે આની વજન વજનથી ટકાવારી શોધો, તો અહીંયા દ્રાવણનું વજન અહીંયા મૂકી દેવાનું છેદમાં, અંશમાં દ્રાવ્યનું વજન ગુણ્યા સો બેનો ગુણાકાર ભાગાકાર કરી નાખવાનો, જે જવાબ આવે તે આપણે દ્રાવણની સાંદ્રતા આવી જાય। સાંદ્રતા શામાં આવશે? દ્રાવણનું વજન વજનથી ટકાવારીના સંમાં उदाहरण लगे द्रावक छे। આ દ્રાવણમાં 320 જેટલો દ્રાવક અને આની અંદર લગભગ 20 ગ્રામ જેટલો નહીં 40 ગ્રામ જેટલો અંદર ક્ષાર આપેલો છે। આ દ્રાવણમાં 40 ગ્રામ જેટલો ક્ષાર આપેલો છે। ચલો આ એક દાખલો છે, આના શોધવાનું શું કહે છે કે આ દ્રાવણની સાંદ્રતા વજન વજનથી ટકાવારીના સંદર્ભમાં શોધો। ચલો આ દ્રાવણની સાંદ્રતા વજન વજનની ટકાવારી ના સંદર્ભમાં કેટલી થાય એ શોધવા। અહીંયા જે આપણને દ્રાવણ આપેલું છે એવું કહે છે કે દ્રાવણ છે પાણીમાં છે, એટલે દ્રાવક તરીકે આપણી પાસે શું છે? દ્રાવક પાણી।
અને એની પાણીની અંદર ક્ષાર છે, ક્ષાર આપણા માટે દ્રાવ્ય પદાર્થ છે, તો અહીંયા લખી શકો કે આ દ્રાવ્ય પદાર્થ આપણા માટે, આ દ્રાવ્ય પદાર્થ 40 ગ્રામ જેટલો છે. હવે આનો બેયનું વજન આપેલું છે, ગ્રામમાં આપણો વજન કહી શકાય 320, એ પણ ગ્રામમાં, ગ્રામમાં આપેલું એટલે બંને વજન કહેવાય. એટલે કે બે વજન આપેલું હોય અને તમને અહીંયા શોધવાનું જે કીધું છે એ પણ વજન, વજનનું શોધવાનું કીધું છે, તો આ બે માંથી કયું સૂત્ર વાપરી શકાય? વજન વજનથી ટકાવારી પૂછ્યું છે, તો એ સૂત્ર વાપરવાનું, ગ્રામની વજન વજનથી ટકાવારી. એની માટે શું જોઈએ? અહીંયા એક સૂત્ર જો વાપરો અહીંયા, તો દ્રાવ્યનું વજન જોઈએ પહેલા, કેમ કે સૂત્રની અંદર ઉપર જે અંશમાં લેવાનું તે દ્રાવ્યનું વજન લેવાનું. તો અહીંયા દ્રાવ્યનું વજન આપેલું છે 40 ગ્રામ, એટલે એનો કોઈ સવાલ રહેતો નથી. તો અહીંયા લખી નાખીએ કે દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્યનું અથવા તો કૌંસમાં લખી નાખીએ ક્ષાર, વજન બરાબર 40 ગ્રામ. ચલો એ જ સૂત્રમાં બીજું શું જોઈએ છે અહીંયા, કે દ્રાવણનું વજન. જો અહીંયા ઘણા ભૂલ એ કરશે કે દ્રાવણનું વજન એટલે 320 ગ્રામ લઈ લેશે, એ ખોટું પડશે. શા માટે ખોટું પડી શકે? કેમ કે અહીંયા જે 320 ગ્રામ જે વજન આપેલું છે એ દ્રાવણનું નહીં, એ વજન દ્રાવકનું છે. તમારે જે સૂત્રની અંદર જે લેવાનું છે એ દ્રાવણનું વજન લેવાનું છે, નહીં કે દ્રાવકનું. એટલે અહીંયા દ્રાવકનું આપેલું છે, લેવાનું છે દ્રાવણનું. તો સૂત્રમાં દ્રાવણનું વજન મૂકવું છે તો શું કરશો તમે? આપણી પાસે છે નહીં પણ મળશે ખરું. કેવી રીતે મળશે? કેમ કે જે દ્રાવણ બનેલું છે એનું વજન મૂકવાનું છે તમારે. તો દ્રાવણ શામાંથી બનેલું હોય? એક દ્રાવક અને એક દ્રાવ્ય. દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું વજનનો સરવાળો કરી નાખો તો તમને દ્રાવણનું વજન મળી જાય. તો અહીંયા દ્રાવક અને દ્રાવ્ય બંનેનું વજન આપેલું, આ દહીંનો જો તમે સરવાળો કરશો તો એ મળશે, એ દ્રાવણનું વજન થશે. તો અહીંયા દ્રાવણનું વજન લખી શકાય. તો દ્રાવણનું વજન શું થશે? દ્રાવણનું વજન, એની માટે દ્રાવકનું વજન વત્તા દ્રાવ્યનું વજન. અહીંયા લખો તો 320 ગ્રામ વત્તા 40 ગ્રામ બરાબર કેટલું થશે? 360 ગ્રામ. ચલો હવે જે મળે છે એ દ્રાવણનું વજન આપણને ગ્રામમાં મળી ગયું. હવે જે સૂત્ર વાપરવાનું છે, સીધું સૂત્ર લઈ લેવાનું અહીંયા અને સૂત્રમાં કિંમત મૂકી દઈશું. ચલો અહીંયા સૂત્ર આપણી પાસે છે કે દ્રાવણની વજન પદ્ધતિની ટકાવારી, ઉપર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવકનું વજન આપણે લખી જ લઈએ અહીંયા. ચલો અહીંયા ઉપરથી જ લખું છું, તમને નીચે દેખાશે નહીં, આ સૂત્રની આપણે જરૂર નથી. ચલો આ સૂત્રમાં કિંમત મૂકી આપણે તો શું થશે? દ્રાવ્યનું વજન એટલે કે 40 ગ્રામ આપેલું છે, તો આમાં ઉપર મૂકો 40 ગ્રામ. નીચે દ્રાવણનું વજન એ પણ અહીંયા સરવાળો કરીને આપણે મળ્યું છે 360 ગ્રામ, તો છેદમાં લખો 360 ગ્રામ. એના ગુણાકારમાં છે 100, એ ભૂલવાના નહીં. ગુણાકારમાં 100 હવે આપણે જુઓ, ઉપર શૂન્ય નીચે શૂન્ય બંને જશે. હવે 4 9 36, અંશમાં ઉપર 100 રહેશે, છેદમાં 9 રહેશે, એટલે 100 ભાગ્યા 9 કરશો એટલે જવાબ 11.1 જેટલો આવશે. પણ સાથે તમારે ભૂલવાનું નહીં, આ પર્સન્ટેજમાં જવાબ છે એટલે ટકાની નિશાની જરૂરથી કરવાની. ચલો આનો જવાબ આવશે 11.1% જેટલો. એટલે તમને જે પૂછે છે કે દ્રાવણની અંદર વજન વજનથી ટકાવારી શોધો, તો એની ટકાવારી આપણે શોધી કેટલી મળે છે? 11.1% જેટલી. ચલો આવો દાખલો તમને બીજો પણ આવી શકે, તો આવડે એકદમ સહેલો જ છે, આમાં કંઈ વધારે કંઈ કરવાનું નથી. ચલો હવે આપણે આગળનો ટોપિક લઈએ. આગળના ટોપિકનું નામ છે નિલંબન. ચલો આગળ આ શબ્દ આપણે આવી જ ગયો છે કે નિલંબન કોને કહેવાય. જ્યારે આપણે પહેલા દ્રાવણ બનાવવા માટે ચાર ઉદાહરણ, ચાર બીકર લઈને આપેલું, તો એક બીકરનું નામ
બી સી અને ડી આવા ચાર બીકર હતા અને વારા પરથી આપણે અંદર દ્રાવણ બનાવવાની ટ્રાય કરી હતી. કેવા પ્રકારનું દ્રાવણ બનાવે છે આપણે એમાં દ્રાવણના પ્રકાર વિશે પણ શીખી ગયા હતા. ચલો એ વખતે આપણે એક ઉદાહરણ એવું પણ આપેલું કે એક બીકરની અંદર 50 એમએમ જેટલું અંદાજિત પાણી લઈએ અને આ બીકરની અંદર ચોકનો ભૂકો અથવા તો ઘરમાંથી થોડો ઘઉંનો લોટ આ ઉમેરશો અને થોડી સળિયાની મદદથી થોડી વાર હલાવશો તો તમને જે આ પ્રકારનું જે અંદર બીકરની અંદર જે અવસ્થામાં જે કોઈ દ્રાવણ ટાઈપ જે કંઈક મળે છે એને નિલંબિત આપણે કહેતા એને નિલંબન થયું કહેવાય. શા માટે? કેમ કે એના જે દ્રાવ્ય થવા માટે જે પદાર્થ તમે લીધો હતો, દાખલા તરીકે તમે ચોકનો ભૂકો અથવા તો ઘઉંનો લોટ કંઈ પણ લ્યો છો, એ બીકરના બધા જે આખું પ્રવાહી છે જે પાણી લીધું છે એમાં જુદી જુદી જગ્યાએ વિખેરણ પામેલા હોય છે, જુદી જુદી જગ્યાએ હોય છે. હવે જો એને થોડીક વાર તમે રહેવા દેજો તો આના જ ત્રણ પાસા અડગ્યા વિના રહેવા દો તો આના જ પણ થોડીક વાર તો નીચે તળિયે બેસી પણ જાય છે. જે આ કણો છે, જો આ વખત મેં એક બીજો શબ્દ વાપરેલો કલિંગ શબ્દ, કલિંગ અલગ છે, આના પછી કલિંગ પણ તમને શીખવું, પણ અત્યારે નિલંબન કોને કહેવાય એ સમજો. નિલંબન માટે કે જે તમે દ્રાવ્ય થવા માટે જે પણ પદાર્થ લીધો છે તમે મીઠું દાખ અહીંયા ઘઉંનો લોટ અથવા તો ચોકનો ભૂકો આ બે માંથી કોઈ પણ એક લો, જો ચોકનો ભૂકો લીધો હોય તમે પાણીમાં નાખશો હલાવશો તો તમને ખબર પડશે કે એનો જે ઘન દ્રાવ્ય પદાર્થનો જે કણો છે એ પાણીની અંદર દ્રાવ્ય થતા નથી અને એના જે કણો છે એ આપણને નરી આંખે જોઈ શકીએ છીએ. એટલે જે આ સ્થિતિએ જે આપણને જે દ્રાવણ ટાઈપનું જે કંઈ મળે છે એ નિલંબન થયું કહેવાય. નિલંબન કોને કહેવાય એ તો આપણને સમજ પડી ગઈ કે નિલંબન એ કોઈ દ્રાવણ નથી, કેમ કે દ્રાવણ થવા માટે અંદર દ્રાવ્ય ઓગળી જવો જોઈએ, પરંતુ આ નિલંબનમાં દ્રાવ્ય ઓગળતો નથી અને તમે જો થોડીક વાર રહેવા દેશો તો બધા જ કણો તળિયે એકઠા થઈ જશે, નીચે બેસી જશે. તો નિલંબન થવા માટે શું થશે તો આપણને ખબર પડે કે હા નિલંબન છે. જો નિલંબન થવા માટે એને હલાવીને થોડી વાર રાખશો, એમાંથી જો તમે પ્રકાશ પસાર કરશો, દાખલા તરીકે તમારી પાસે એક બીકર છે, આ બીકરની અંદર તમારી પાસે પાણી છે, આ પાણીની અંદર તમે ચોકનો ભૂકો નાખીને હલાવ્યું છે બરાબર, એટલે બધી જગ્યાએ વિખેરણ પામી ગયા, ચોકના જે કણો હશે બધા જ પાણીની અંદર બધી જગ્યાએ વિખેરણ પામી ગયેલા છે અને જે કણો તમે નરી આંખે જોઈ શકો એટલા મોટા પણ હોય છે, એટલે એ કણોને તમે જોઈ પણ શકો. હવે આમાંથી તમે કોઈ પ્રકાશ ટોર્ચની મદદથી કોઈ પ્રકાશ પસાર કરશો તો ખબર પડશે કે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરશે, તમને એક માર્ગ દેખાશે પ્રકાશનો, પ્રકાશના કિરણનું પ્રકિરણ કરે છે તો એ નિલંબન થયું કહી શકાય. તો આ સ્થાયી નથી. કેમ સ્થાયી નથી? મેં તમને એવું કીધું કે આ જે કણો છે બધા જો થોડીક વાર માટે પણ રહેવા દેજો તો આ બધા ચોકના જે કણો છે નીચે અહીંયા તળિયે આવીને એકઠા થઈ જશે અને પછી તમે આમાંથી પ્રકાશ પસાર કરશો તો એ પ્રકાશના કિરણનું પ્રકિરણ નહીં થાય, એ પ્રકાશ એમાં જ પસાર થઈ જશે, એનો કોઈ માર્ગ દૃશ્યમાન નહીં થાય, કેમ કે ઉપર પેલા કણો હતા એટલે એનું પ્રકિરણ થતું, હવે એનું પ્રકિરણ થતું નથી. હવે તો હવે એને અસ્થાયી કહી શકાય, કેમ કે હવે નિલંબિત રહેતું નથી, કણો બધા હતા એ નીચે બેસી ગયા. તો આપણે એનું હવે નિલંબન સમજી ગયા તો કે આપણે ગુણધર્મો લઈએ નિલંબનના. વિચારે જે આપણે ઉદાહરણ આપેલું એમાંથી જ ગુણધર્મો બનશે, એવા ગુણધર્મો આપણે જોઈએ. ગુણધર્મો ઘણી વાર પૂછાય, યાદ રાખજો. ગુણધર્મો માટે આપણે પહેલી વાત કરીએ કે તેને નરી આંખે જોઈ શકાય છે, તો હા તેમજ એમાંથી જો પ્રકાશના કિરણ આપાત કરવામાં આવે, પ્રકાશનો કોઈ કિરણ પુંજ આપાત કરવામાં આવે તો પ્રકાશના કિરણનું પ્રકિરણન કરે છે. પ્રકાશના કિરણ પુંજનું પ્રકિરણન કરે છે. એટલે કે એનો જે પ્રકાશનો જે માર્ગ આખો હશે એ આખો દ્રશ્યમાન થશે, તમને આખો એનો માર્ગ દેખાશે, સીધો લીસો તો જે બધું પ્રકાશ જશે તો દેખાશે દ્રાવણની
અંદર એટલે એનો પ્રક્રિયણ કરે છે. હવે બીજું આ જે કણો છે એ અદ્રાવ્ય હોય છે. મેં તમને વાત કરી દ્રાવણ આગળ જે મિશ્રણ કહેતા સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ, તો આને સમાંગ મિશ્રણ કહી શકાય કે પછી વિસમાંગ મિશ્રણ કહી શકાય. સમાંગ મિશ્રણ માટે મેં તમને એવી વાત કરી હતી કે સમાંગ મિશ્રણ તો જ કહી શકાય કે જે દ્રાવક પદાર્થ તમે પાણી લીધું હોય કે કોઈ બીજું કંઈ લીધું હોય એની અંદર જે તમે દ્રાવ્ય એટલે કે ઓગાળવા માટે જે પણ પદાર્થ લીધો છે જે દ્રાવ્ય પદાર્થ છે એનું સમાન રીતે સંગઠન થઈ જવું જોઈએ. કોઈ પણ જગ્યાએ અદ્રાવ્ય રહેવું હોય નહીં તો જ એને દ્રાવણ કહી શકાય, તો જ એને એ દ્રાવણને સમાંગ મિશ્રણ કહી શકાય. તો આ જે સમાંગ મિશ્રણ છે એ આને ના કહી શકાય કેમ કે આ નિલંબન થયેલું છે. નિલંબન થયેલું એટલે કે એના કણો અદ્રાવ્ય છે અને સમાન રીતે આખા દ્રાવણમાં રહેતા નથી કેમ કે થોડી વારમાં તળિયે બેસી જાય છે. તો આને સમાંગ મિશ્રણ ના કહી શકાય. તો કેવું મિશ્રણ કહી શકાય? વિસમાંગ મિશ્રણ. એટલે નિલંબન એક પ્રકારનું વિસમાંગ મિશ્રણ છે. હવે વિસમાંગ મિશ્રણ છે એનો મતલબ શું થયો કે આમાં દ્રાવ્ય પદાર્થ જે છે એ પૂરેપૂરો દ્રાવ્ય થતો નથી. તો એક ટોપિક એવો પણ લખી શકાય કે દ્રાવ્ય પદાર્થ આમાં અદ્રાવ્ય રહે છે. હવે આગળનો હવે જાઓ કે જે આના કણો છે નિલંબનના જે કણો છે આ કણોને તમે હવે ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકો. તો હા, આને ગાળન પ્રક્રિયા દ્વારા જે અદ્રાવ્ય જે કણો હશે એને અલગ કરી શકો. પાણીમાં તમે ચોખ્ખો ભૂકો નાખેલો છે, હવે એને ગાળન કરશો તો ચોખ્ખો બધો જ ભૂકો પાણીમાંથી અલગ થઈ આવશે. તો આને ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. ચલો ગાળન પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાય છે. હવે બીજું કે શું આ સ્થાયી છે કે અસ્થાયી છે? તો સ્થાયી તો જ કહેવાય કેમ કે પહેલા તમે આમાંથી પ્રકાશ પસાર કરો છો કે જ્યારે તમે હલાવીને તરત જ પ્રકાશ પસાર કરો ત્યારે ચોકના બધા જ કોણો હશે આખા વિકરણમાં ફેલાયેલા હશે એટલે વિકિરણ પામેલા હશે. ત્યારે તમે પ્રકાશ પસાર કરશો પ્રકાશનો કિરણપુંજ એનો આખો માર્ગ દૃશ્યમાન થશે એટલે કે પ્રકાશનું પ્રકિરણ થશે એ આપણે વાત કરી. પરંતુ થોડા સમય માટે રહેવા દઈશો તો બધા જ કણો નીચે બેસી જશે અને હવે પ્રકાશનું કિરણપુંજનું પ્રકિરણ નહીં થાય કેમ કે કણો બધા તળિયે વળ્યા ગયા, કણો વગર પ્રકિરણ ન થઈ શકે. તો હવે આ નિલંબન રહેતું નથી એટલે હવે આને અસ્થાયી કહેવાય કેમ કે પેલા નિલંબન હતું અત્યારે નિલંબન નથી, પેલા પ્રકરણ કરતું હવે પ્રકરણ નથી કરતું તો અસ્થાયી છે. તો અહીંયા લખી શકાય કે નિલંબન અસ્થાયી છે. ચલો મહત્વના પાંચ ટોપિક છે, પાંચ ટોપિક મહત્વના યાદ રાખવાના છે આપણે, ત્યારબાદ આપણે નવો ટોપિક તરફ જઈશું. ચલો આપણો નવો ટોપિક કલિંગ. આપણે આપણે અગાઉ થોડું સમજાવી દીધેલું છે પણ થોડું એના ગુણધર્મો સાથે વધારે માહિતી લઈએ. કલિંગ શબ્દ પહેલા, કલિંગ કોને કહી શકાય? કલિંગ માટે મેં તમને પહેલા એક ઉદાહરણ આપેલું. ઉદાહરણ એવું હતું કે દૂધ છે, તમે નરી આંખે જુઓ તો એવું લાગે કે આ એક સમાંગ મિશ્રણ છે પરંતુ આ કોઈ સમાંગ મિશ્રણ હતું નથી. લાગે સમાંગ જેવું પણ આ કલિંગ પણ વિસમાંગ મિશ્રણ છે કેમ કે આમાં બધા જ પદાર્થ જે કંઈ દ્રાવ્ય માટે તમે જે કંઈ પદાર્થ હશે એ અંદર દ્રાવ્ય થયેલો હશે નહીં. હવે બીજી પદ્ધતિ આગળ વાત કરો કે જે આગળ તમે નિલંબનમાં જોયું કે આના જે કણો હતા આ કણોને તમે ગાળણ કરતા તો એ કણો બધા અલગ પડી જતા, ચોકનો ભૂકો હોય તો એ અલગ થઈ જતો. તો આમાં એવું થશે? તો ખરેખર જોવા જાવ તો કલિંગમાં એવું કંઈ થતું નથી. જો કલિંગ શબ્દ કંઈક અલગ જ છે, નિલંબન
અને કલિલ થોડો થોડો ડિફરન્ટ રહે છે. નિલંબનમાં કણો થોડા મોટા હોય છે, કલિલમાં કણો નાના હોય છે. માટે કલિલના કણો તમે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ નિલંબનમાં જોઈ શકતા, આમાં જોઈ શકતા નથી. અને નિલંબનમાં એટલા જ માટે એને ગાળાથી અલગ કરી શકતા, પરંતુ આના કણોને ગાળ દ્વારા અલગ કરી શકાતા નથી. હવે આગળ બીજી વાત કરીએ તો હવે જે પ્રકાશના કિરણ આપાત કરો અને એમાં જેમ પ્રકાશના કિરણનું પ્રકીર્ણન થતું તો એવી જ રીતે કલિલના કણો પણ આ કલિલમય દ્રાવણ પણ પ્રકાશના કિરણપુંજનું પ્રકીર્ણન કરે છે અને જે પ્રકાશનો આપો માર્ગ હશે એ દ્રશ્યમાન થાય છે. હવે બીજી વાત આગળ જઈએ કે જે આનું નિલંબનમાં તમે જોયું કે એના જે બધા કણો હતા થોડી વાર તમે રહેવા દેતા તો બધા જ કણો નીચે બેસી જતા, તો કલિલમાં આ થશે નહીં. એના તમે ગમે એટલી વાર રહેવા દેજો, ગમે એટલો સમય રહેવા દેજો, તો પણ આખા જ દ્રાવણની અંદર સમાન રીતે એ ફેલાયેલા રહેશે, સમાન સંગઠન થયેલું છે, એટલા માટે સમાંગ જેવું દેખાય છે. પરંતુ આ સમાંગ મિશ્રણ નથી, છે તો વિસમાંગ મિશ્રણ, પણ સમાંગ જેવું દેખાય છે. અને આ સ્થાયી છે, સ્થાયી એટલા માટે છે કે આપણે થોડીક વાર રહેવા દેશો તો પણ આના કણો તળિયે નથી બેસતા, અને એમાં ગમે ત્યારે તમે પ્રકાશનું કિરણપુંજ આપાત કરો તો એનું પ્રકરણ ગમે ત્યારે કરશે. નિલંબનની જેમ નીચે બેસીને અસ્થાયી નથી થઈ જતા. તો આ કલિલ છે. ચલો અને વધારે વિગતે અને ગુણધર્મો અને ઉદાહરણ સાથે આપણે આવતા લેક્ચરમાં એને લઈશું. અત્યારે આ કલિલનું આપણે અહીંયા રાખીએ. ચલો જય માતાજી.